અમરેલીના જાફરાબાદ મામલતદાર કચેરી જર્જરિત, નવી બનાવવા કરવામાં આવી રજૂઆત. અમરેલી જિલ્લાના જાફરાબાદ મામલતદાર કચેરીમાં 43 ગામના તેમજ જાફરાબાદ શહેરના લોકો ખેડૂતો વિદ્યાર્થીઓની અનેક કામગીરી માટે અંદાજે 300-400ની સંખ્યામાં રોજબરોજ માટે અવર જવર રહે છે અને છેલ્લા ઘણા સમયથી અતિ જર્જરિત હાલત થયેલ હોય ત્યારે મોટો અકસ્માત થવાનો ભય અધિકારી અને કર્મચારી પણ ગણમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ કચેરીનું બિલ્ડિંગ ક્યારે ધરાશય થઈ જાય તેનું કંઈ નક્કી નથી. આ કચેરીમાં બેસતા અધિકારી કર્મચારી અને અરજદારોની કોઈ સલામતી રહેલ નથી. આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના ધ્યાન આપતું નથી. ત્યારે ફરી માર્કેટિંગ યાર્ડ ચેરમેન ચેતનભાઈ શિયાળ, સામાજિક કાર્યકર ગૌરાંગ ડોક્ટર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જાફરાબાદ મામલતદાર કચેરી એટલી જર્જરિત છે કે થોડા સમય પહેલા પોપડા પડતા એક કર્મચારીને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. કર્મચારીઓ પોતાના જીવના જોખમે નોકરી કરતા હોય, ટોયલેટ બાથરૂમ છે તો દરવાજા નથી, મહિલા માટે તો અહીં કોઈ સુવિધા જ નથી અને અતિ જર્જરિત મામલતદાર બિલ્ડિંગમાં કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે. એવું કર્મચારી કે અરજદારનો જીવ જાય તેની રાહ જોવે છે. શું નવી કચેરી બનાવવા માટે કોની રાહ જોઈ રહ્યું છે તંત્ર તેવા સવાલો ઉઠી રહ્યા છે. હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય, જોરદાર વરસાદ પડે તો આ કચેરી પડવાની શક્યતા હોય તો નવી કચેરી ક્યારે અથવા બીજું મકાન ભાડે રાખે જેથી કરીને કોઈ અધિકારી કર્મચારી અરજદારોનો જીવ બચે. અશોક મણવાર, ZSTV, અમરેલી. મેં ગૌરાંગ ડોક્ટર, સામાજિક કાર્યકર જાફરાબાદ. મામલતદાર કચેરી જાફરાબાદની હાલત અતિદિને હોય, વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા હોવા છતાં પણ સરકાર ધ્યાન દઈ રહી નથી, ઘોર નિંદ્રામાં સૂઈ રહી છે. હાલમાં જે અહીંના અધિકારીઓ છે એ પણ પોતાના જાનને જોખમને લઈને કામ કરી રહ્યા છે અને લોકોનો આ શૈક્ષણિક ક્ષેત્ર નવું ચાલુ થયા હોય અને લોકોને લોકડાઉનના લીધે અનેક પેન્ડિંગ કામ પડેલું હોય, કૂપનથી લઈને અનેક કામોમાં એના લીધે ગ્રાહકોનો ઘસારો વધુ ને વધુ હોય ત્યારે આ જર્જરિત બિલ્ડિંગમાં અંદર હોવા છતાં આજે પણ પોપડા પડેલું હોય એવું અમારે ધ્યાને દોરેલું છે અને વધુને આની અગાઉ પણ એક પોપડો પડેલો ત્યારે અધિકારીને લાગેલું હોય, જેથી જેને ધ્યાનમાં લઈ સરકાર વહેલી તકે આ બિલ્ડિંગનું સમારકામ કરાવે અથવા તો આ બિલ્ડિંગને બંધ કરીને હાલ પૂરતું કામ ચલાવ પૂરતું કોઈ પણ નવું બિલ્ડિંગ મામલતદાર ઓફિસને આ દેવામાં આવે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ના ઘટે અને દુર્ઘટના ઘટશે તેનો જવાબદાર કોણ એ સરકાર ધ્યાન લે અને વહેલી તકે આનો નિર્ણય લઈ અને સરકાર ધ્યાને લઈ અને આનું નિરાકરણ કરવામાં આવે એવી મારી સરકારશ્રીને અપીલ છે.